નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 ગતિ આપણે જોઈ રહ્યા છે. અગાઉના લેક્ચરની અંદર આપણે અંતર, સ્થાનાંતર, ઝડપ અને વેગ અને પ્રવેગ વિશેની માહિતી આપણે જોઈ ગયા અને એના આધારે દાખલા પણ જોયા. હવે આપણે એ અંતર અને સમય આધારિત ઝડપ છે, સ્થાનાંતર અને સમય આધારિત વેગ છે, એના આધારે દાખલાઓ અને એના આધારે થોડા આલેખ સ્વરૂપમાં આ બધા જ આલેખ દર્શાવેલા છે, જે આલેખ પોથીની અંદર દોરવાના છે. અત્યારે આપણે દોરવાની જરૂરિયાત છે નહીં, પાછા સ્કૂલે આવશો ત્યારે પાછા આલેખ દોરશો. અત્યારે તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે કઈ રીતના આ બધા આલેખ દર્શાવેલા છે કે ગતિનું આલેખીય નિરૂપણ કે ગતિ છે એ આલેખ સ્વરૂપે દર્શાવી છે. ચલો સૌથી પહેલો આલેખ આવો દર્શાવ્યો છે. આલેખમાં આપણે જાણી છે x x ડેશ y y ડેશ પૂછે ને, x યામ ને y યામ બધા પરિચિત છે. તો આની અંદર જોઈ શકો છો આ અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. આ એક બાજુ અંતર દર્શાવેલું છે મીટર, એટલે અંતર મીટર દર્શાવેલું છે. તમે જોઈ શકો 1 મીટર, 2 મીટર, 3 મીટર, 4 મીટર, પછી સમય 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ અને 4 સેકન્ડ. જો આવો આલેખ જોવા મળે, આવો આલેખ જોવા મળે તો કે પહેલા 1 મીટર નું અંતર 1 સેકન્ડમાં કાપે, 2 મીટર નું અંતર 2 સેકન્ડમાં, 3 મીટર નું અંતર 3 સેકન્ડમાં, 4 મીટર નું અંતર 4 સેકન્ડમાં કાપે. તો અગાઉ જોઈએ તો આ કેવા પ્રકારની ગતિ કરશે વાહન, અથવા કોઈ પ્રકાર છે સાયકલ છે કાર છે, તો આ કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ કરે છે. જો કે પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે ત્યારે કેવી ગતિ? નિયમિત ગતિ કરે છે. એટલે તમારે આ રીતના યાદ રાખવું જ્યારે આવો આલેખ જોવા મળે ત્યારે પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો હોય ત્યારે કેવા પ્રકારની ગતિ થાય છે? નિયમિત ગતિ. ચલો બીજો એક આલેખ દર્શાવેલો છે, આની અંદર તમે જોઈ શકો આ બાજુ અંતર 2 મીટર, 4 મીટર, 6 મીટર, 8 મીટર અંતર દર્શાવેલું છે. આ બાજુ 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ અંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. તો આમાં તમે જોઈ શકો 2 મીટર નું અંતર 2 સેકન્ડમાં, 4 મીટર નું અંતર 3 સેકન્ડમાં. તો આમાં નિયમિત નથી રહેતું છે, આમાં નિયમિત તો જો પદાર્થની ઝડપ વધ ઘટ થાય છે, ક્યારેક વધે છે ક્યારેક ઘટે છે, આ આલેખ દ્વારા જોઈ શકે. તો વધ ઘટ થતી હોય ત્યારે આવી કેવા પ્રકારની ગતિ કહેવાય? અનિયમિત ગતિ કરે છે એમ કહી શકીએ. તો તમે આલેખ ઉપરથી કહી શકો આવો આલેખ હોય તો નિયમિત ગતિ કરે છે અને આવો આલેખ જોવા મળે તો કેવી ગતિ કરે છે? અનિયમિત ગતિ કરે છે એમ કહી શકીએ. ચલો ત્રીજો ગ્રાફ દર્શાવેલો છે, આવો છે. જો આવો આકાર છે ને પરવલય આકાર કહેવાય. કેવો કહેવાય? પરવલય. આપણી ડીશની છત્રી હોય ને, છત્રી એવો આકાર, આવો પરવલય આકાર આકાર કહેવાય. જ્યારે તમે દાખલો ગણો છો ત્યારે એનો ગ્રાફ દોરશો, એટલે આલેખ દોરશો ત્યારે આવો આલેખ જોવા મળે. 20, 30, 30 અને 40 છે આ બાજુ અંતર, આ બાજુ સમય. 10 મીટર નું અંતર 10 સેકન્ડ ની અંદર આ રીતના તમે જોઈ શકો ધીમે ધીમે આમ વધારો જોવા મળે. બરાબર, તો આવો પરવલયાકાર આલેખ આવે ત્યારે એમ કહી શકીએ કે અચળ પ્રવેગી ગતિ કરે છે. એટલે કે કોઈ પણ કાર છે, મોટરસાયકલ છે, એટલે કે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકીએ. તમને પરીક્ષામાં આવો આલેખ આપેલો એના આધાર પર કહી શકો કેવી ગતિ, તો કે અચળ પ્રવેગી ગતિ કરે છે. ઈ જ રીતના આલેખ જો આમાં દર્શાવેલો આલેખ આ ગ્રાફ ઉપર જઈ છે, આ બાજુ તો દર્શાવેલો છે આ પણ પરવલયાકાર આકાર આકાર છે. તો આવો આલેખ હોય ત્યારે કેવી ગતિ? અચળ પ્રતિ પ્રવેગી. જો આ પ્રવેગી ગતિ અને પ્રતિ પ્રવેગી યાદ કરો, પ્રવેગનું મૂલ્ય ધન હોય ત્યારે આપણે પ્રવેગી ગતિ કરે છે, પ્રવેગનું મૂલ્ય ઋણ હોય ત્યારે આપણે કહી શકીએ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે. તો આ આલેખ ઉપરથી આપણે એમ કહી શકીએ છીએ કે પ્રતિ પ્રવેગી ગતિ કરે છે.
चलो एक पांचवा वाला एक दर्शावे छे जो आ वेग विरुद्ध समय नो छे आ बताई अंतर विरुद्ध समय ना था वेग विरुद्ध समय जो आ सीधी लीटी छे तो શું દર્શાવે દાખલા તરીકે 0 છે આ 10 20 30 સેકન્ડ 40 સેકન્ડ આ બધી સેકન્ડ દર્શાવો આ બાજુ 10 મીટર પ્રતિ સેકન્ડ 20 મીટર પ્રતિ સેકન્ડ 30 મીટર પ્રતિ સેકન્ડ અને 40 મીટર પ્રતિ સેકન્ડ જો આવો આલેખ શું દર્શાવે સમય જાતો જાય અહીંથી કાર શરૂઆત કરે કાર શરૂઆતમાં સ્થિર હોય તો 0 સેકન્ડમાં પછી 10 સેકન્ડ કાર ચાલુ થઈ 10 સેકન્ડ 20 સેકન્ડ 30 સેકન્ડ 40 સેકન્ડ ત્યારે બધાય કેટલો વેગ છે તો જોઈ બધામાં વેગ કેટલો છે 40 મીટર પ્રતિ સેકન્ડ છે તો તમે એમ કહી શકો કે જ્યારે વેગ અને સમયનો આલેખ અચળ હોય કોન્સ્ટન્ટ હોય સમય જતો રહે છે કાર ચાલુ છે પણ વેગ કેટલો છે 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી અચળ ઝડપે ગતિ કરે છે જેથી આવી ગતિને કેવી ગતિ કહેવાય નિયમિત ગતિ કહેવામાં આવે છે ચલો એ જ રીતના વેગ વિરુદ્ધ સમયનો આલેખ વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે તો વેગ સમયની સાથે વધારો થાય જો આ ગ્રાફ ઉપર જાય સમયની સાથે વધતો જાય છે અહીં દર્શાવ 10 20 30 40 50 अंदर सौ 10 20 30 40 50 आ मीटर प्रति सेकंड में वेग અને આ સમય સેકન્ડ માં છે તો 10 મીટર પ્રતિ સેકન્ડ 10 સેકન્ડ માં 10 મીટર પ્રતિ સેકન્ડ 20 સેકન્ડ આમ જોતા જાય તો આમ ગ્રાફ સતત વધતો રહે તો વેગ સમયની સાથે સમય જતો જાય એમ વેગ વધતો જાય છે જો 10 માંથી 20 30 40 50 આમ વેગ વધતો જાય છે જેથી આવા પ્રકારના આલેખ છે એના આધારે આપણે આટલી વસ્તુ કહી શકીએ કે નિયમિત પ્રવેગી ગતિ કરે છે કેવી કરતી નિયમિત પ્રવેગ આ અનિયમિત ગતિ છે કેવી કહી અનિયમિત કેમ કે આમાં શું હતું એક જ કોન્સ્ટન્ટ કે 40 મીટર પ્રતિ સેકન્ડનો વેગ અચળ જળવાતો જેથી નિયમિત ગતિ આ ગતિને અનિયમિત ગતિ કહી શકીએ ચલો એના પછી એક ગ્રાફ સાથે દર્શાવ્યો છે ચલો તમે આવા જોઈ શકો આની અંદર 0 10 20 30 40 આ બાજુ સેકન્ડ દર્શાવ આ બાજુ 10 20 30 40 આ વેગ દર્શાવે મીટર પ્રતિ સેકન્ડ ચલો તમે જોઈ શકો કે જ્યારે શરૂઆતમાં કાર હતી તો કારનો એકદમ વેગ કેટલો થઈ ગયો વધી ગયો દાખલા તરીકે 50 છે તો કારનો વેગ સૌથી પહેલા કેટલો તો વધારે હતો તો ધીમે ધીમે જો જોઈ વેગ ઘટ્યો 40 થયો 30 થયો 20 થયો 10 થયો તો આલેખની આધારે આટલી વસ્તુ કહી શકીએ કે વેગ છે એ સમયની સાથે શું થતો જાય ઘટતો જાય છે પહેલી 10 સેકન્ડમાં વેગ 50 મીટર પ્રતિ સેકન્ડ હતો 20 સેકન્ડમાં 40 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે વેગ સમયની સાથે ઘટાડો થાય છે જ્યારે વેગ સમયની સાથે ઘટાડો થતો હોય ત્યારે આવી ગતિને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કહેવામાં આવે છે આ પણ અનિયમિત ગતિ થઈ કહેવાય એના પછીનો આલેખ દર્શાવેલો છે આમાં જોઈ શકો વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોતા જ લાગે ક્યારેક વધારો થાય ક્યારેક ઘટાડો થાય વધારો થાય ઘટાડો થાય થાય છે તો જ વેગના મૂલ્યમાં આ વેગ આ બાજુ સમય દર્શાવેલો છે આ બાજુ વેગ દર્શાવો આ મીટર પ્રતિ સેકન્ડમાં આ સેકન્ડમાં તો આમાં જોઈ શકો જો આ 10 સેકન્ડનું મૂલ્ય છે આ જગ્યાએ આ વેગ વધારે છે પછી આ સેકન્ડ અહીં વેગનું મૂલ્ય વધારે અહીં ઘટ્યું અહીં પાછું વધ્યું પાછું અહીં ઘટ્યું થયું તો તમે કહી શકો વેગના મૂલ્યમાં સમયની સાથે સમય જતો જાય વેગના મૂલ્યમાં વધારો થાય તો ક્યારેક ઘટાડો થાય તો જ્યારે આવું થતું હોય કે વેગનું મૂલ્ય વધારે કે ઘટાડે થતું હોય ત્યારે આવા પ્રકારની ગતિને અનિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવે છે તો તમે આલેખની આધારે કહી શકો કેવી ગતિ કરે છે તો કે અનિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકો આ પણ અનિયમિત ગતિ છે ચલો છેલ્લો આલેખ જોઈ શકો આલેખ ઉપરથી તમને ખબર પડશે આ બાજુ સમય દર્શાવી 40 50 60 સેકન્ડ
અને આપણે જો બે 10 20 30 40 50 60 આ મીટર પ્રતિ સેકન્ડ ની અંદર બ્રેક છે ચલો તો આપ જોઈ શકો આ લેખ ઉપર ધીમે ધીમે છે ને આનો વેગ વધતો ગયો પછી કોન્સ્ટન્ટ થઈ ગયો અને પછી વેગ એકદમ ઘટ્યો જો 10 સેકન્ડ થઈ કે આટલો વેગ પછી 20 સેકન્ડ 50 મીટર પ્રતિ સેકન્ડનો વેગ તો 50 મીટર પ્રતિ સેકન્ડનો વેગ 20 30 40 અને 50 સુધી જર્માણો થયો પછી ધીમે ધીમે પાછો શું થયો ઘટ્યો એટલે એમ કહી શકાય વેગ શરૂઆતમાં એક સરખી રીતે શું થાય છે વધે છે ત્યારબાદ પછી અચળ રહે છે અચળ જો જોઈએ કેટલો 50 મીટર પ્રતિ સેકન્ડ 50 મીટર પ્રતિ સેકન્ડ 50 મીટર પ્રતિ સેકન્ડ અને અંતે એક સરખી રીતે શું થાય છે એમ ઘટે છે અને છેલ્લે કેટલું થઈ જાય 0 મીટર પ્રતિ સેકન્ડ એમ કહી શકીએ આલેખ ની આધારે વેગ શરૂઆતમાં એક સરખી રીતે વધે છે ત્યારબાદ વેગ અચળ રહે છે અને ત્યારબાદ વેગ એક સરખી રીતે ઘટે છે અને 0 થઈ જાય છે તો આવા પ્રકારના આલેખ ઉપરથી કહી શકીએ કે કોઈ પણ પદાર્થ છે કેવું અનિયમિત વેગથી ગતિ કરે છે એમ કહી શકીએ છે આ પણ એક પ્રકારની અનિયમિત ગતિ છે એમ કહી શકીએ ચલો તમારા બધાએ આ જે નવેનો આલેખ છે આ આલેખ એક વખત બધાએ દોરી લેવાના અને આલેખને આધારે એ કેવા પ્રકારની ગતિ છે એ આપણે નક્કી કરી શકીએ છે પછી આપણે પાછા સ્કૂલે આવશું ત્યારે આલેખ પોથી ની અંદર એટલે કે ગ્રાફ ની અંદર આલેખ દોરશું એ રકમને આધારે અત્યારે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની થશે હવે આના પછીના લેક્ચરમાં આપણે એક ગતિનું સમીકરણ આપણે જોશું ધન્યવાદ